સૌથી પહેલા સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં વડાલીના ખેડૂત યુવાનની આત્મહત્યાની ઘટનાને લઈને ત્રીજા દિવસે પણ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો નથી. ઘટનાના વિરોધમાં વડાલી શહેરમાં બંધ પાડવામાં આવ્યું છે. આરોપી પોલીસકર્મી સહિત વ્યાજખોરની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો છે. ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર ખડકી દેવાયો છે. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, અત્યારે વધુ જાણકારી ત્યાંથી. વિધિ વાત કરવામાં આવે તો ચાર દિવસ અગાઉની આ ઘટના છે. ચાર દિવસ અગાઉ ખેડૂતે આપઘાત કર્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી આ લાશનો સ્વીકાર તેના પરિવારજનોએ કર્યો નથી. પરિવારજનોની પણ માંગ છે કે જે આરોપીઓ, જે સાત આરોપી છે, તેમની ધરપકડ કરવામાં આવી. જેઓ વ્યાજે પૈસા આપ્યા બાદ તેને જે ચૂકવણી કરવામાં આવી હતી, ત્યારબાદ પણ વ્યાજની ઉઘરાણી અને મૂડીની ઉઘરાણી કરીને તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની બે દીકરીઓની પણ ઉઠાવી લેવાની ધમકી આપી હતી. આ તમામ બાબતોથી રોષે ભરાઈને આ આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. જે આરોપીઓ છે તેમાંથી એક અમરેલી જિલ્લાનો કોન્સ્ટેબલ પણ છે, અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેવી માંગણી સાથે આ લાશનો તો અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ આજે વડાલીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોટાભાગની દુકાનો અને બજારો બંધ રહ્યા છે. પોલીસે પણ પરિસ્થિતિને જોઈને લગભગ 150-200 જેટલા પોલીસના જવાનો અને એસઆરપીના જવાનોને ખડકી દેવામાં આવ્યો છે, અને આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની ટીમો પણ અહીં ખડકી દેવામાં આવી છે. વિધિ, આભાર અવની.